चालो विद्यार्थी मित्रों, आजे आपणे नामाना मूळ तत्व धोरण 11 मां भाग 1 मांथी प्रथम चेप्टरनी आपणे शुरुआत करीए। आपणुं प्रथम चेप्टर छे हिसाबी पद्धति अने तेना पारिभाषिक शब्दों। आ चेप्टर खूब ज अगत्यनुं छे। अहीं आपणे जे नामा पद्धति छे एटले के हिसाबी पद्धति छे तेमां आपणे जे तेना पारिभाषिक शब्द छे तेनी समझूती मेळवानी छे। तेना पर ज आखू जे नामू छे ते रचायेलू छे। तो आ चेप्टरमांथी जे आ बधी थियरी छे ते आ पारिभाषिक शब्दनी समझूती आपणे मेळवता जशું તેમ આપણે નામામાં વધારે અને વધારે ખ્યાલ આવતો જશે। તો ચાલો આપણે પારિભાષિક શબ્દોની શરૂઆત કરીએ। ચાલો મૂડી એટલે શું આપણે તેની વ્યાખ્યા અથવા તો પારિભાષિક શબ્દ સમજાવો તેમ પરીક્ષામાં પૂછશે। અહીં મૂડીની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ। ધંધાનો માલિક ધંધામાં જે કંઈ અવેજ લાવે તેને મૂડી કહેવાય। હવે અહીં અવેજ એટલે માલ, મિલકત, રોકડ કે લેણા સ્વરૂપનું કોઈ પણ હોઈ શકે। બીજી રીતે આપણે આમ પણ કહી શકીએ, ધંધાની મિલકતોનો દેવા ઉપરનો વધારો એટલે મૂડી। આમ મૂડીની વ્યાખ્યા આપણે સીધી, સાદી અને સરળ રીતે યાદ રાખવી હોય તો ધંધાનો માલિક ધંધામાં માલ, મિલકત, રોકડ કે લેણા સ્વરૂપમાં જે કંઈ અવેજ પેટે લાવે છે તેને આપણે મૂડી કહીશું। આ મૂડી ખાતું એ માલિકીનું ખાતું છે। ખાસ ધ્યાનમાં રાખો, મૂડી ખાતું ધંધાનો માલિક લાવે છે તેથી તે માલિકીનું ખાતું કહેવાય છે। અહીં તે વ્યક્તિ ખાતાનો પ્રકાર છે, કારણ કે ધંધાનો માલિક છે અને માલિક છે તે વ્યક્તિ છે। અહીં વ્યક્તિ છે તેના આપણે અલગ અલગ પ્રકારો છે બીજા નેક્સ્ટ ચેપ્ટરમાં જોઈશું। મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય છે। ખાસ ધ્યાનમાં રાખો, મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય છે। આપણે ઘણા બધા ઉદાહરણો આપી શકીએ। દાખલા તરીકે મીરા રૂપિયા 10,000 રોકડા લાવી ધંધો શરૂ કરે છે। તો અહીં રોકડ લાવી ધંધો શરૂ કર્યો તે 10,000 રૂપિયાની રકમ છે તે ધંધાના માલિક એટલે કે મીરા માટે મૂડી ગણાશે। હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ। શ્યામ રૂપિયા 10,000નું અંગત ફર્નિચર ધંધામાં લાવે છે। અહીં પણ તમે જોઈ શકો છો અંગત ફર્નિચર, એનો મતલબ એમ થયો કે પોતાને જે કાંઈ અંગત મિલકત છે તે ધંધામાં લાવે તે પણ મૂડી કહેવાય। આમ ધંધાનો માલિક ધંધામાં જે કંઈ અવેશ પેટે લાવે તે ધંધાની મૂડી થઈ કહેવાય। હવે આપણે બીજી જે વ્યાખ્યા છે તે જોઈએ। ઉપાડ અથવા ઉપાડ એટલે શું? ધંધાનો માલિક છે તે પોતાના અંગત ઉપયોગ માટે કોઈ પણ પ્રકારની રોકડ, માલ કે મિલકત ધંધામાંથી લઈ જાય તેને ઉપાડ કહેવાય। ખાસ ધ્યાનમાં રાખો, ધંધામાં જે કંઈ લાવે તે મૂડી કહેવાય અને ધંધામાંથી અંગત જે કંઈ લઈ જાય તે ઉપાડ કહેવાય। આપણે આમ પણ કહી શકીએ, ધંધાનો માલિક ધંધામાંથી અવેજ લઈ જાય તેને આપણે ઉપાડ કહેવાય છે। ઉપાડ ખાતું છે એ વ્યક્તિ ખાતાનો જ પ્રકાર છે, કારણ કે ધંધાનો માલિક છે તે ઉપાડ કરે છે। અહીં ઉપાડ ખાતાની હંમેશા ઉધાર બાકી હોય છે, તો ખાસ ધ્યાનમાં રાખો, મૂડીની હંમેશા જમા બાકી હોય અને ઉપાડની હંમેશા ઉધાર બાકી હોય છે। તેના પછી આપણે જે પારિભાષિક શબ્દ છે ઘાલખાદ એટલે શું તે સમજીએ।
ચાલો હવે આપણે ગાલખાત વિશે સમજૂતી મેળવીએ. ધંધાના દેવાદારો એટલે કે ગ્રાહકો. આપણે ધંધામાં જે ઉધાર વેચાણ કરતા હોઈએ છીએ તો પરિણામે તેની પાસે આપણે રૂપિયા લેવાના થતા હોય છે. આજે ધંધામાંથી આપણે જે રૂપિયા લેવાના થશે તે આપણા જે કસ્ટમર એટલે કે આપણા ગ્રાહકો પાસે લેણું છે તે આપણે વસૂલ કરી શકાય તેમ ન હોય ત્યારે ગાલખાતા નામે ઓળખાય છે. બીજી રીતે આપણે એમ પણ કહી શકીએ, જ્યારે આપણે ઉધાર વેચાણ કરીએ અને તેના રૂપિયા આપણે મળી શકે તેમ ન હોય અને ભવિષ્યમાં પણ મળી શકવાના નથી તેમ માની તેને આપણે ગાલખાત તરીકે દર્શાવીએ છીએ. આ ગાલખાત એટલે ડૂબેલું લેણું. આપણે ગુજરાતીમાં શુદ્ધ ગુજરાતી આવી રીતે કહી શકીએ, જે ગ્રાહક તરફથી જે વેપારીને જે બૂચ લાગી જાય તેને આપણે ગાલખાત કહીએ છીએ. અહીં ગાલખાત છે તે એક પ્રકારનું નુકસાન છે, તેની હંમેશા ઉધાર બાકી થશે. આમ ગાલખાત છે તે ખર્ચ ખાતાનો પ્રકાર છે. હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ. દાખલા તરીકે અમિતભાઈ પાસે રૂપિયા 10,000 લેણા હતા, તે નાદાર થતાં રકમ મળી શકે તેમ નથી. તો અહીં રકમ મળી શકે તેમ નથી તો 10,000 રૂપિયા આપણી ગાલખાત ગણાશે. હવે આપણે ત્યાર પછીનો જે શબ્દ છે ગાલખાત પરત તેની સમજૂતી મેળવીએ. ઘણી વખત જે ભૂતકાળમાં એટલે કે અગાઉના વર્ષમાં માંડી વાળેલી ગાલખાતની રકમ પૈકી કોઈ પણ કારણસર રકમ પરત મળે તો તેને ગાલખાત પરત કહેવાય છે. ઘણી વખત આપણે એવું પણ થાય છે કે જે આપણા હું વેપારી છું, મારા જે ગ્રાહક છે તે ઘણી વખત રકમ ચૂકવી શકે તેમ નથી, આ રકમ ચૂકવી શકે તેમ નથી તે આપણે ગાલખાત તરીકે માંડી વાળીએ છીએ. પણ કોઈ વખત એવું પણ બને આ જે કસ્ટમર છે એટલે કે ગ્રાહકો છે તે આપણા ભગવાન છે. કોઈ વખત એના દિલમાં એમ થાય કે ચાલો આપણે ફરી પાછા રૂપિયા આપી દઈએ, તો ગ્રાહક તરફથી જે વેપારીને ફરી પછી જે રકમ પરત મળે છે તેને આપણે ગાલખાત પરત કહીએ છીએ. અહીં ગાલખાત પરત છે તે ધંધાની ઉપજ છે કે લાભ છે તેમ કહી શકાય. ગાલખાતની હંમેશા ઉધાર બાકી હોય છે, જ્યારે ગાલખાત પરત તેની હંમેશા જમા બાકી હોય છે. દાખલા તરીકે અમિતભાઈની માંડી વાળેલા રૂપિયા 10,000માંથી 3,000 પરત મળ્યા. અહીં આપણે જોઈ શકીએ છીએ કે પહેલાં 10,000 રૂપિયા ગાલખાત તરીકે આપણે નાઈ ખાતા, તે મળી શકે તેમ ન હતા. પરંતુ અમિતભાઈને એમ થયું કે ચાલો પાછા આપણે તેમાંથી જેટલા આપણી પાસે છે તેટલા રૂપિયા આપણે ચૂકવીએ, તો જેથી આપણે તેમાંથી રૂપિયા 3,000 ચૂકવી આપેલ છે, જે 3,000 આપણને મળેલ છે તે આપણે ગાલખાત પરત ગણાય. હવે આપણે દેવાદાર વિશે સમજૂતી મેળવીએ. દેવાદાર એટલે કે લેણું. આપણે વેચાણ બે રીતે કરી શકીએ છીએ. હું વેપારી છું આપણે એમ જ માનવાનું, આપણે વેપારીએ છીએ. આપણે જે વેપારી છીએ પરિણામે આપણે જે વેચાણ કરતા હોઈએ છીએ, ધંધામાં જે વેચાણ કરીએ તે વેચાણ એક રોકડ વેચાણ હોય અને બીજું ઉધાર વેચાણ હોય. આપણે જે ઉધાર વેચાણ કરીએ છીએ તો એનો મતલબ એમ થયો કે તેને આપણે વસ્તુ વેચી દઈએ છીએ, પરંતુ તેના રૂપિયા છે અત્યારે આપણને મળતા નથી, પરંતુ ભવિષ્યમાં મળશે. બે દિવસે, ચાર દિવસે કે અઠવાડિયે કે મહિને આપણે ઉઘરાણી કરવાની થશે. આમ ગ્રાહકોને ઉધાર માલનું વેચાણ કરવામાં આવ્યું હોય અને હજી તે રકમ વસૂલ કરવાની બાકી હોય તો જે આ બાકી રકમ છે તે આપણા દેવાદાર કહેવાશે. અહીં ગ્રાહકો પાસેથી વસૂલ કરવાની રકમના કુલ સરવાળાને દેવાદાર કહેવાય છે. દેવાદાર છે તે ધંધાની મિલકત છે, તેની હંમેશા ઉધાર બાકી હોય છે. પાકા સરાયમાં દેવાદારો છે તે મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, જયેશને 15,000નો અને રાજેશને 10,000નો શાખ પર એટલે કે ઉધાર માલ આપણે વેચ્યો હતો. આ રકમ હજુ મળવાની બાકી છે, તો અહીં આપણા દેવાદારો 25,000 રૂપિયાના છે તેમ કહી શકાય.
હવે તેનાથી ઉલટું જોઈએ એટલે કે લેણદારો વિશે સમજૂતી મેળવીએ. દેવાદારોમાં આપણા જે ગ્રાહકો છે તેની પાસેથી આપણે રકમ મળવાની છે, જ્યારે લેણદારોમાં વેપારી પાસેથી શાખ પર આપણે માલ ખરીદ્યો છે. અહીં જે માલ ખરીદ્યો છે તેના નાણાં આપણે હજુ ચૂકવવાના બાકી છે. અહીં જે નાણાં ચૂકવવાના બાકી છે તે આપણે લેણદારો કહેવાશે. આ લેણદાર છે એ પેઢીનું દેવું છે. લેણદારની બાકી હંમેશા જમા હોય છે. લેણદારોને પાકા સરાયમાં મૂડી દેવા બાજુ દર્શાવાય છે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ. અંબિકા ટ્રેડર્સમાંથી રૂપિયા 12,000 માલ અને જલારામ ટ્રેડર્સમાંથી રૂપિયા 8,000 માલ શાખ પર ખરીદ્યો હતો, એટલે કે ઉધાર ખરીદ્યો હતો. અહીં તેના નાણાં હજી ચૂકવાના બાકી છે, તો આપણા ધંધાના કુલ લેણદારો રૂપિયા 20,000 થયા તેમ કહી શકાય. આમ દેવાદાર એટલે ઉધાર વેચાણ કરેલું હોય તે, અને લેણદાર એટલે ઉધાર ખરીદી આપણે જેની પાસે કરતા હોઈએ તે ખાસ ધ્યાનમાં રાખો. ચાલો ત્યાર પછીનો પારિભાષિક શબ્દ છે સદ્ધર. સદ્ધર એટલે શું? તો વ્યક્તિની મિલકતો કરતાં તેનું દેવું ઓછું હોય ત્યારે વ્યક્તિ સદ્ધર છે તેમ કહેવાય. આપણે બીજી રીતે એમ પણ કહી શકીએ કે વ્યક્તિ પોતાનું દેવું ચૂકવા માટે સક્ષમ હોય ત્યારે તે સદ્ધર છે તેમ કહેવાય. આમ નાદાર
અને સદ્ધર આ બંને વચ્ચે તફાવત છે. સદ્ધર એટલે મિલકતો વધારે હોય અને દેવું ઓછું હોય. જ્યારે આપણે દેવું ચૂકવવા માટે શક્તિમાન ના હોય તો ત્યારે આપણે નાદાર કહેવાય, જે ભવિષ્યમાં આપણે તેની વ્યાખ્યા છે પછી જોઈશું. ચાલો તો સદ્ધર એટલે શું ખ્યાલ આવી ગયો ને? ચાલો તેનું ઉદાહરણ સમજીએ. આકાશભાઈ પાસે રૂપિયા 5 લાખની મિલકતો છે, તેની સામે તેનું દેવું 1 લાખનું છે. તો અહીં આકાશભાઈ સદ્ધર છે તેમ કહી શકાય, કારણ કે મિલકતો વધારે છે અને દેવું ઓછું છે. ચાલો હવે આનાથી વિરુદ્ધમાં જઈએ, એટલે કે નાદારની વ્યાખ્યા સમજીએ. વ્યક્તિની મિલકતો કરતાં તેનું દેવું વધુ હોય ત્યારે વ્યક્તિ નાદારની પરિસ્થિતિમાં છે તેમ કહેવાય. બીજા શબ્દોમાં આપણે એમ પણ કહી શકીએ કે જ્યારે દેવું ચૂકવી શકાય તેટલી મિલકતો તેની પાસે નથી તો આપણે તે વ્યક્તિ નાદાર છે તેમ કહી શકાય. ખાસ ધ્યાનમાં રાખો, કોર્ટ દ્વારા જ્યારે તેને નાદાર જાહેર કરવામાં આવે ત્યારે જ નાદાર કહી શકાય. અહીં કોર્ટ દ્વારા તેને નાદારીનું સર્ટિફિકેટ આપવામાં આવે છે તો જ તે નાદાર તરીકે ઓળખી શકાય. બાકી હું મારે રકમ મેળવવાની છે પરંતુ તે ચૂકવતો નથી, સામેવાળા ચૂકવતા નથી, તો આપણે કહી કે તે ચૂકવી શકતા નથી તેથી તે નાદાર છે તેમ ન ચાલે. જ્યારે કોર્ટ દ્વારા ટૂંકમાં તેને નાદારી જાહેર કરવામાં આવે ત્યારે જ તે વ્યક્તિ નાદાર છે તેમ કહી શકાય. દાખલા તરીકે મનોજભાઈની મિલકતો 20,000ની છે જ્યારે તેનું દેવું 1 લાખનું છે. અહીં મનોજભાઈ તેની મિલકતો કરતાં દેવું વધારે ચૂકવાનું હોવાથી નાદાર છે તેમ કહી શકાય. પણ ક્યારે? કે જ્યારે કોર્ટ કહે ત્યારે. ચાલો નેક્સ્ટ આપણે માલ એટલે શું તેના વિશે સમજૂતી મેળવીએ. અહીં ખાસ ધ્યાનમાં રાખો, જે ચીજ વસ્તુઓનું આપણે ખરીદ વેચાણ નફો કરવાના ઉદ્દેશથી આપણે જે વસ્તુઓ છે તેની ખરીદી અને વેચાણ કરતા હોઈએ તેને આપણે માલ કહેવાશે. અહીં માલ મિલકતના નિયમ મુજબ ધંધામાં માલ આવે તો ઉધાર થશે અને ધંધામાંથી માલ જાય તો જમા થશે. માલ આવે તો ઉધાર અને માલ જાય તો એ જમા. ખરીદી કરીએ, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત, આ બધા માલના ખાતાના પ્રકારો છે. દાખલા તરીકે ઇલેક્ટ્રિક્સની દુકાન માટે ટીવી છે, ફ્રીજ છે, પંખા છે વગેરે, તેના માટે માલ કહેવાય. સ્ટેશનરીની દુકાન માટે પુસ્તક છે, નોટબુક છે, પેન છે, ફાઇલ છે, આ બધું તેના માટે માલ કહેવાય. કાપડના વેપારી માટે કાપડ છે તે માલ કહેવાય. પરંતુ ખાસ ધ્યાનમાં રાખો, અનાજ કરિયાણાનો વેપારી છે તેની પાસે દાખલા ઘઉં છે, ચોખા છે, બિસ્કિટ, ચોકલેટ, પેપરો, આ બધી તેના માટે માલ કહેવાય. પરંતુ ત્રાજવા તોલા છે, ફર્નિચર છે, પંખો છે, ટ્યુબલાઇટ છે, આ બધી તેની માલ ન કહી શકાય, તે મિલકત કહી શકાય. હવે આપણે મિલકત એટલે શું તે સમજૂતી મેળવીએ. મિલકત એટલે જેનું મૂલ્ય ઉપજી શકે તેવી વસ્તુઓ. ધંધાકીય એકમ જે વસ્તુ કે સાધનોની માલિકી ધરાવતું હોય તેને ધંધાની મિલકતો કહી શકાય. તેને આપણે આમ પણ કહી શકીએ, ચીજ વસ્તુઓ ખરીદવાનો ઉદ્દેશ કે વેચાણ દ્વારા નફો કમાવાનો ઉદ્દેશ ન હોય, જે ધંધા માટે ઉપયોગી છે તેને આપણે મિલકત કહી શકીએ. દાખલા તરીકે જમીન, મકાન, યંત્રો, પાઘડી, આ બધી આપણી ધંધાની મિલકતો છે. દાખલા તરીકે અનાજ કરિયાણાના વેપારી માટે ઘઉં, ચોખા, ખાંડ, બાજરી, આ બધું માલ કહી શકાય. પરંતુ ફર્નિચર છે કે અન્ય વસ્તુ છે, ત્રાજવા તોલા છે કે બીજું જે કંઈક વધારાની જરૂરિયાત હોય તેની મિલકત કહેવાય.
आ મિલકતોના આપણે અલગ અલગ પ્રકારો હવે પછીનો જે બીજો વિડિયો હશે તેમાં જોઈશું।